નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ બે વિષય ગુજરાતી એનો પાઠ ત્રણ આટલા બધા રમકડા એનો પહેલો લેક્ચર આપણે લીધો હતો. એમાં આપણે તમને સવાલ જવાબ સમજાવ્યા હતા. તો બાળમિત્રો, તમે બધા પ્રશ્નોના જવાબ આપ્યા. તમે વાર્તા ધ્યાનથી સાંભળી હતી એટલે જ તમે જવાબ આપી શક્યા. તો હવે આપણે પાના નંબર 30 ઉપર વાતચીત આપેલી છે એ વાતચીતની ચર્ચા કરીશું. તો દોસ્તો, તમારે ટોય હાઉસમાં જવું છે. અરે વાહ, બધાને જવું છે, સરસ. પણ મને એમ થાય છે કે તમે ટોય હાઉસમાં જઈને શું કરશો? અરે ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા રમકડાથી રમશો અને મજા કરશો. સરસ, સારું. એ કહો, આ પાઠમાં કયા કયા છોકરા અને છોકરીઓના નામ આવે છે? આ તો સાવ સહેલું છે. પાઠમાં શ્રીકાંત, રૂચા અને અક્ષર, આ ત્રણ નામ આવે છે. બરાબર. તો તમને તેમાંથી કયું નામ ગમે છે? કોઈને રૂચાનું નામ ગમે છે, તો કોઈને શ્રીકાંત, તો કોઈને અક્ષય નામ ગમે છે. હવે જુઓ, પાના નંબર 31 ઉપર ચાર વાંદરાના ચિત્રો આપેલા છે અને લખ્યું છે, વાંદરો કરે એવો અભિનય કરો. તો બાળ મિત્રો, તમે વાર્તામાં બોલતું વાંદરું તો જોયું હતું ને? તમને વાંદરાનો અભિનય કરતા આવડે? ચાલો આજે હું તમને અભિનય કરતા શીખવાડું. તો પહેલાં તમારા ઘરમાં કેળું તો હશે ને? બધા એક કેળું લઈ લો. જો પહેલાં ચિત્રમાં વાંદરાભાઈ શું કરે છે? વાંદરાભાઈએ તો કેળાની છાલ કાઢી અને કેળું ખાવા લાગ્યા. તો ચલો, તમે પણ કેળું લો, એની છાલ ઉતારો અને ખાવા માંડો. હવે જુઓ બીજા ચિત્રમાં વાંદરાભાઈ તો રડવા લાગ્યા, તો તમે પણ ચલો રડવા માંડો. સરસ. હવે જોઈએ ત્રીજા ચિત્રમાં વાંદરાભાઈ તો હસતા હસતા નાચે છે, તો ચલો તમે પણ હસતા હસતા નાચવા માંડો. સરસ, બધાને નાચતા આવડે છે. હવે જુઓ ચોથા ચિત્રમાં, અરે અરે, વાંદરાભાઈ તો દોડતા દોડતા અહીંથી ભાગી ગયા, ચલો તમે બધા પણ દોડતા દોડતા ભાગી જાઓ. વાહ, બધા ભાગી ગયા. ચલો હવે આપણે આગળ વધીએ. નીચે કેટલાક વાક્યો આપ્યા છે, પણ તેમાં સાચા અને ખોટા વાક્યો ભેગા છે.
આપણે વાક્યો ઓળખી તેની સામેના ખાનામાં સાચું ખોટું લખવાનું છે. ચાલો આપણે વાક્યો જોઈએ. તો જો પહેલું વાક્ય છે, રૂપેશ કાકાને બાળકો ગમતા નહોતા. કોને યાદ છે વાક્ય સાચું લખાય કે ખોટું? આહા, બધાને યાદ છે વાક્ય ખોટું છે. રૂપેશ કાકાને તો બાળકો બહુ જ ગમતા હતા. બીજું વાક્ય છે, રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. બોલો સાચું લખીશું કે ખોટું? સરસ, સાચું છે વાક્ય. અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. બોલો આ વાક્ય કેવું છે? ખોટું છે. અક્ષય મોબાઈલથી નહોતો રમતો. મોબાઈલથી આખો દિવસ કોણ રમતું હતું? શ્રીકાંત. શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યું. કેવું વાક્ય છે? ખોટું. કારણ કે શ્રીકાંત તો ગળથોલિયા મારતું ગલુડિયું લાવ્યું હતું. કબૂતર રમકડાનું હતું. કેવું વાક્ય છે? ખોટું. કબૂતર તો જીવતું હતું. જેવી રૂચા કબૂતરને પકડવા જાય છે, એવું કબૂતર ઉડી જાય છે. ચાલો રમકડાથી રમીએ. બાળ મિત્રો, તમે વાર્તા સાંભળી ત્યારે તમને એવું થતું હતું કે આવું ટોય હાઉસ આપણી પાસે હોય તો કેવું સારું? દોસ્તો, આપણે પણ ટોય હાઉસ બનાવી શકીએ. પૂછો કઈ રીતે? તો સાંભળો, તમારી પાસે જે રમકડાં છે એમાંથી તમને ગમતું રમકડું અહીં લઈ આવો. બધા એક એક રમકડું લાવશે એટલે આપણી પાસે પણ એક ટોય હાઉસ બની જશે. બોલો, ટોય હાઉસ બનાવવું સહેલું છે ને? હવે તમે કદાચ ફ્લેટમાં રહેતા હોય તો ફ્લેટમાં કેટલા બધા બાળકો હોય, બધાને કહેવાનું કે દરેક પોતાનું એક એક રમકડું લઈને આવે. હવે 10 બાળકો હોય તો કેટલા રમકડાં થઈ જાય? 10 રમકડાં થઈ જાય અને આપણું ટોય હાઉસ બની જાય. દોસ્તો, પછી તમારા રમકડાંથી તમારા દોસ્તો રમે અને દોસ્તોના રમકડાંથી તમે રમજો. હવે તમે તમારા રમકડાં વિશે કહો અને દોસ્ત એના રમકડાં વિશે કહે, એટલે કયા રમકડાંથી કેવી રીતે રમવું એ બધાને આવડી જશે. અને હા, રમકડાની ઓળખ થયા પછી રમત પણ રમી શકાય. જો હવે કઈ રીતે રમત રમી શકાય? ઉદાહરણ તરીકે, તમારા ફ્લેટમાં 10 બાળકો છે. 10 બાળકો એક એક રમકડું લાવ્યા એટલે 10 રમકડાં થઈ ગયા. પછી એક રમકડું હાથમાં પકડવાનું અને બધાને બતાવવાનું કે આ રમકડું કોનું. એટલે બધા કહેશે કે આ તો પ્રિયાંશુનું રમકડું છે. એવી રીતે બીજું રમકડું બતાવવાનું કે આ રમકડું કોનું. એમ રમશો તો રમત પણ રમી શકાય. ચલો હવે પાછળ વાત કરો. હવે આપણે રમકડું બનાવીએ. બાળ દોસ્તો, તમે બજારમાંથી રમકડાં લાવીને રમતા હશો, પણ કોઈ દિવસ તમે તમારી જાતે રમકડું બનાવ્યું છે? ચાલ
એવા રમકડા બતાવું કે જે તમે પણ બનાવી શકો છો. જો નીચે ચિત્રમાં કેટલાક રમકડાના ફોટા આપ્યા છે, તો એમાં ભીંડાનું રમકડું છે, બટાકું છે, રીંગણ, ટામેટું છે, કારેલું છે. તો આ બધા રમકડા માટીમાંથી બનાવ્યા છે. માટી સુકાય પછી તેના ઉપર રંગ પણ પૂરી શકાય છે. હા દોસ્તો, આપણે જાતે પણ રમકડા બનાવી શકીએ. રમકડા માટીમાંથી પણ બને, અને જો માટી ના હોય તો સ્ટેશનરીની દુકાનમાં ક્લે મળે, એ ક્લેની મદદથી પણ રમકડા બનાવી શકાય. તમારે તમને મનગમતું રમકડું બનાવવાનું છે. હવે જો આપણે પાઠ્યપુસ્તકમાંથી તો બધું શીખ્યા, પણ હું તમને થોડાક વધની ખાલી જગ્યાઓ પણ શીખવાડું છું. તો પહેલાં આપણે પેલા ચાર વાંદરા હતા ને, એ ચાર વાંદરાવાળું ચિત્ર કાઢો. એના આધારે હું તમને ચાર ખાલી જગ્યા શીખવાડીશ. તો જો પહેલી ખાલી જગ્યા હું પૂછું છું કે પહેલું વાંદરું ખાલી જગ્યા છે, બોલો પહેલું વાંદરું ગાય છે કે ખાય છે? હા, બધાને જવાબ આવડી ગયો, પહેલું વાંદરું ખાય છે. ચલો બીજું વાંદરું ખાલી જગ્યા છે, હસે છે કે રડે છે? બોલો એ શું કરે છે? રડે છે. તો જવાબમાં આપણે લખીશું રડે છે. ત્રીજું વાંદરું ખાલી જગ્યા છે, બોલો નાચે છે કે ચાલે છે? બધાને ખબર છે ને કે ત્રીજું વાંદરું નાચે છે. ચલો ચોથું વાંદરું ખાલી જગ્યા છે, દોડે છે કે નાચે છે? બધાને ખબર છે ને કે ચોથું વાંદરું દોડે છે. હવે આપણે રૂપેશ કાકાનો ટોય હાઉસ, એ વાર્તા પણ મેં તમને કીધી હતી, તો એના આધારે પણ હું તમને થોડી ખાલી જગ્યા પૂછીશ. જેને યાદ હોય એ મને જવાબ કહેજો. તો હું તમને પહેલી ખાલી જગ્યા પૂછું છું કે રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા. બોલો ક્યાં રહેવા ગયા એ લોકો? અમેરિકા. અત્યારે તો બધાને અમેરિકા જવાનો બહુ મોહ છે ને, એટલે એમના સંતાનો પણ અમેરિકા રહેવા ગયા. બીજી ખાલી જગ્યા છે, રૂપેશ કાકાએ પોતાના ઘરને ખાલી જગ્યા નામ આપ્યું. શું નામ આપ્યું હતું? ટોય હાઉસ. કારણ કે એમને એકલા એકલા ગમતું નહોતું અને બાળકો બહુ ગમતા હતા, એટલે એમને એમના ઘરમાં ઘણા બધા રમકડા ગોઠવી દીધા અને ઘરને નામ જ આપી દીધું ટોય હાઉસ. ત્રીજી ખાલી જગ્યા છે, અક્ષય અને ખાલી જગ્યા પાકા ભાઈબંધ હતા. અક્ષયનો પાકો ભાઈબંધ કોણ હતો? શ્રીકાંત, જે આખો દિવસ મોબાઈલ ઉપર રમ્યા કરતો હતો. રૂચા ખાલી જગ્યાની બેન હતી. રૂચા કોની બેન હતી? અક્ષયની બેન હતી. ખાલી જગ્યાએ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા. કોને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું? રૂચાને. એટલે રૂચાએ શિક્ષક બની બધા રમકડાને રમવા બેસાડી દીધા. રૂચાએ ખાલી જગ્યાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. તો પેલું બોલતું વાંદરું રૂચાના ચાળા પાડતું હતું, એટલે રૂચાને આવ્યો ગુસ્સો અને એણે શું કર્યું? એ બોલતા વાંદરાને ક્લાસની બહાર ઊભો રાખી દીધો. તો જવાબમાં આવશે બોલતા વાંદરાને. અક્ષયે ખાલી જગ્યાની રમત
શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. જો રૂચા તો શિક્ષક શિક્ષક રમતી હતી તો અક્ષયે શ્રીકાંતની સાથે કઈ રમત ચાલુ કરી? સાપ સીડી. તમે બધા સાપ સીડી રમો છો ને, તો અક્ષય અને શ્રીકાંત પણ સાપ સીડીની રમત રમવા માંડ્યા. બારી પાસે એક ખાલી જગ્યા રૂચાએ જોયું. રૂચાએ બારી પાસે શું જોયું? કબૂતર. એને એમ થયું કે આ પણ રમકડું છે. જેવું એને પકડવા ગઈ અને કબૂતર ઉડી ગયું, એટલે કે જવાબમાં શું આવશે? કબૂતર. તો બાળ મિત્રો, આજે મેં તમને વાતચીત, વાંદરો કરે એવો અભિનય કરો, ખરા ખોટા, ખાલી જગ્યા અને માટીમાંથી રમકડા બનાવતા અને ટોય હાઉસ કેવી રીતે બનાવી શકાય એ બધું જ મેં તમને સમજાવ્યું. તો તમારે નોટમાં શું લખવાનું છે? ખાલી જગ્યા, ખરા ખોટા અને વાતચીતના સવાલ જવાબ. અને તમારે ઘરે શું બનાવવાનું છે? ટોય હાઉસ. બધાએ ટોય હાઉસ બનાવવાનું અને બધા બાળકોએ ભેગા થઈને રમવાનું. તમને ગમતું રમકડું તમારા મિત્રોને રમવા આપવાનું અને મિત્રનું રમકડું તમે પણ રમી શકો છો. અને માટીમાંથી જો ચીકણી માટી ના હોય તો તમારે ક્લે લાવવાનું અને ક્લેની મદદથી તમને ગમતા રમકડા બનાવવાના છે અને એને રંગ પણ કરવાનું છે. આવજો, ફરી પછી મળીશું.